વેલકમ ટુ શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર। આજે આપણે બનાવીશું સરસ મજાનો મમરાનો ચેવડો, જે ઘરની સામગ્રીથી અને ફક્ત 5 થી 7 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। સાથે જ તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લઈને એને ગરમ થવા માટે મૂકીએ અને એમાં એક મોટા વાટકા જેટલા મમરા ઉમેરીશું। ગ્રામમાં 100 ગ્રામ જેટલા મમરા છે। મમરાને ઉપયોગમાં લેતા પહેલા ઘઉંના ચાણાથી સરસ રીતે ચાળી લેવાના છે। અહીંયા મેં બાસમતી મમરાનો ઉપયોગ કર્યો છે। આના બદલે તમારે કોલ્હાપુરી મમરા કે સાઠી મમરા ઉપયોગમાં લેવા હોય તો પણ લઈ શકાય। મમરાને આપણે ધીમા ગેસ ઉપર એકદમ સરસ શેકી લઈશું, જેથી મમરા સરસ ક્રિસ્પી થઈ જશે। મમરાને આ રીતે કોરા શેકી લેવાથી આમાંથી આપણે જે ચવાણું બનાવીશું એ ખૂબ જ સરસ બને છે। અત્યારે આપણે મમરાને ગેસ ઉપર શેકીએ છીએ, પણ જો તમારે આને માઇક્રોવેવમાં રોસ્ટ કરવા હોય તો પણ કરી શકાય। તો થોડીવાર પછી આપણે મમરાને ચેક કરી લઈએ। મમરાને તમે આ રીતે હાથથી દબાવો તો સરળતાથી એનો ભૂકો થઈ જવો જોઈએ। તો મમરા સરસ રીતે શેકાઈ ગયા છે। આને આપણે બીજા વાસણમાં લઈ લઈએ। ફરીથી એ જ કડાઈ મેં ઉપયોગમાં લીધી છે। હવે આપણે આમાં 2 નાના ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે એમાં 1 વાટકી સિંગદાણા ઉમેરીએ। જે કાચા સિંગદાણા આવે છે એ જ ઉપયોગમાં લેવાના। સિંગદાણાને તળાતા થોડો વધારે સમય લાગે, એટલે સૌથી પહેલાં આપણે સિંગદાણા ઉમેરવાના અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આને એકદમ સરસ ક્રિસ્પી તળવાના છે। આની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો। સિંગદાણા તળાઈ જાય એટલે આપણે એને સાઈડમાં કરી દઈશું અને આમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ તતડે એટલે આમાં 1/4 કપ જેટલું સમારેલું ટોપરું ઉમેરીએ। જે સૂકું ટોપરું આવે છે એને મેં આ રીતે ચીરીમાં સમારીને ઉપયોગમાં લીધું છે। આને તળાતા વધારે સમય નહીં લાગે, એટલે એને થોડું સાંતળીને તરત આપણે આમાં અડધી વાટકી દાળિયા ઉમેરીશું। આ કોઈપણ કરિયાણાની દુકાને તમને મળી જશે। દાળિયા થોડા શેકાઈ જાય એ પછી આપણે આમાં મીઠા લીમડાના પાન ઉમેરીએ અને મીઠા લીમડાને સરસ ક્રિસ્પી તળી લેવાનો છે, જેથી આ ચેવડો લાંબો ટાઈમ ક્રિસ્પી રહે। કોઈ પણ વસ્તુમાં જો મોઇશ્ચર હશે તો આ ચેવડો લાંબો ટાઈમ ક્રિસ્પી ના રહે, એ વાતનું ધ્યાન રાખવાનું। હવે આમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને આને સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે કોઈ પણ ચેવડો બનાવો, હળદર હંમેશા જો તેલમાં ઉમેરશો તો ચેવડામાં એ પ્રોપર મિક્સ પણ થઈ જશે અને ચેવડાનો કલર પણ સરસ આવશે। તો હળદર તેલની સાથે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। જે મમરા આપણે શેકીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈએ અને ધીમા ગેસ ઉપર જ આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। તો જો ઘરમાં નાના બાળકો હોય અને તીખું ના ખાઈ શકતા હોય અને આ ચેવડાને તમારે મોળો રાખવો હોય તો આમાં ફક્ત તમારે મીઠું અને બુરું ખાંડ જ ઉમેરવાનું। અત્યારે આપણે આમાં બીજા પણ મસાલા કરીશું। તો 1 ચમચી કે તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મમરામાં પણ થોડું મીઠું હોય એટલે મીઠું સાચવીને ઉમેરવાનું। થોડું સંચળ ઉમેરીશું। કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારી પાસે જો ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ નાખશો તો સ્વાદ સરસ લાગે છે। 1 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। અહીંયા તમે ઘરની દળેલી ખાંડ કે માર્કેટમાંથી લાવેલી બુરુ ખાંડ પણ લઈ શકો છો। થોડો આમચૂર પાવડર ઉમેરીશું। આમચૂર પાવડરના બદલે ચપટી લીંબુના ફૂલ કે ચાટ મસાલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય। થોડો ગરમ મસાલો ઉમેરીએ અને આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। મમરાને આપણે પહેલાં જ કોરા શેકી લીધા છે, એટલે ફક્ત આપણે આ મસાલાને જ મિક્સ કરવાનો છે। તો મસાલાને મિક્સ થતાં વધારે સમય નહીં લાગે। તો તમે જોઈ શકો છો આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। કડાઈને આપણે નીચે ઉતારી લઈએ અને આ સમયે આપણે આમાં 1 વાટકી જેટલી ચણાના લોટની બનાવેલી સેવ ઉમેરીશું। આ સેવ કેવી રીતે બનાવવી એની રેસીપી મેં પહેલાં તમારી સાથે શેર કરી છે અને ઉપર આઈ બટન પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી છે। અને જો તમારે સેવ ના ઉમેરવી હોય અને એકલો મમરાનો ચેવડો બનાવવો હોય તો પણ બનાવી શકાય। સાથે જ તમારે આમાં તળેલા મકાઈના પૌવા કે રતલામી સેવ કે બુંદી એવું કંઈ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય। તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને આ બનાવેલો ચેવડો એકદમ સરસ ઠંડો થઈ જાય એટલે તમે એને ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તો તમે પણ આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો। તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે।